લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. સંજય દત્ત દ્વારા પ્રસ્તુત હોલિવૂડ શોર્ટ ફિલ્મ આઈ એમ ગોન ટેલ ગોડ એવરીથિંગ 2 ઓક્ટોબરના રોજ યુટ્યુબ પર રિલીઝ થશે. મોહનદાસ કરમચંદ ગાંધી અહિંસાના પ્રતિક તરીકે વિશ્વભરમાં જાણીતા છે. તેમના જન્મદિવસ 2 ઓક્ટોબરે અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે દુનિયામાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ તો ચાલુ જ રહેતા હોય છે. સાંપ્રત પ્રવાહની વાત કરીએ તો અત્યારે યુક્રેન, રશિયા અને આર્મેનિયા, અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની સૌથી ખરાબ અસર દેશની મહિલાઓ અને બાળકો ઉપર થાય છે. ગુજરાતમાં જન્મેલા અને અમેરિકામાં ઉતરેલા જય પટેલ હોલિવૂડના અન્ય કલાકારો સાથે મળીને શોર્ટ ફિલ્મ આઈ એમ ગોન ટેલ ધ ગોડ એવરીથિંગ દ્વારા પ્રેક્ષકોને અહિંસાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. જય પટેલે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે જ્યારે જાણીતા લેખક કેથરીન કિંગ અમેરિકામાં તેમના ઘરે આવી ત્યારે તેમણે સીરિયામાં ચાલી રહેલા યુદ્ધની એક સત્ય ઘટના વિશે મને જણાવ્યું, જે સાંભળીને હું ચોંકી ગયો. તે જ સમયે મેં આ સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. ફિલ્મની સ્ટોરી કેથરીન કિંગ દ્વારા લખવામાં આવી છે અને ફિલ્મ માટે હોલિવૂડના આર્ટિસ્ટ સિલેક્ટ કરવામાં આવે છે. 19 મિનિટની ફિલ્મનું બેકગ્રાઉન્ડ એપ્લોય સીરિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સ્ટોરીનું મુખ્ય મથક યુસુફ નામના બાળક પર છે. અનેક એવોર્ડ વિજેતા ફિલ્મ આઈ એમ ગોન ટેલ ધ ગોડ એવરીથિંગ કો પ્રોડ્યુસર અભિષેક દુધિયાએ જણાવ્યું કે મહિલાઓ અને બાળકો યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થાય છે, જો કે તેમને યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી. ફિલ્મ સીરિયાની સ્ટોરી પર આધારિત છે. સીરિયામાં રહેતા યુસુફ જ્યારે કીડીઓ મારી રહ્યો છે ત્યારે તેની માતા તેને કહે છે, તારે કીડીઓને નુકસાન ન કરવું જોઈએ. આમ આ ફિલ્મની આખી વાર્તા ચાલે છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના લેખક કેથરીન કિંગે ફ્રેન્ડલી ડોક્ટર એલિસાનો રોલ કર્યો છે, જ્યારે ડોક્ટર મિતુલ ત્રિવેદીનો રોલ નિર્માતા જય પટેલે કર્યો છે. નોર્વે ફિલ્મ ફેસ્ટિવલમાં આઈ એમ ગોન ટેલ ધ ગોડ એવરીથિંગ ને બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો ગોવામાં આયોજિત 50મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આવતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.